હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું સુથાર વિરલ યોગેશભાઈ, ધોરણ 5માં કોમ્પ્યુટર શિક્ષક તરીકે ફરજ બજાવું છું. આજના આપના આ વિડીયોમાં ચેપ્ટર 2 એમએસ વર્ડનો પરિચય અને ફાઇલ મેનુ એટલે શું એ શીખીશું. તો આજનો વિડીયો છે આપણો વર્ડ પ્રોસેસર એટલે શું અને એમએસ વર્ડ ચાલુ કરવાની રીત, તે હું તમને આજે આ વિડીયોની અંદર બતાવીશ. તો આપ સૌ શાંતિપૂર્વક આ વિડીયો નિહાળશો. ચલો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 2 એમએસ વર્ડનો પરિચય અને ફાઇલ મેનુ પાર્ટ 1. તો સૌથી પહેલો સવાલ છે કે વર્ડ પ્રોસેસર એટલે શું? તો વર્ડ પ્રોસેસર એ એક પ્રોસેસિંગ પ્રોગ્રામ છે. વર્ડ પ્રોસેસિંગ કરવા માટે જે પ્રોગ્રામ કે સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે તેને વર્ડ પ્રોસેસર કહેવામાં આવે છે. ફરીવાર વિદ્યાર્થી મિત્રો, કે વર્ડ એ એક પ્રોસેસિંગ પ્રોગ્રામ છે. વર્ડ પ્રોસેસિંગ કરવા માટે જે કોઈ પ્રોગ્રામ કે સોફ્ટવેરની આપણને જરૂર પડે તો તેવા પ્રોગ્રામ કે સોફ્ટવેરને શું કહેવામાં આવે છે? વર્ડ પ્રોસેસર કહેવામાં આવે છે. હવે આ જે એમએસ ઓફિસ છે તેનો એક ભાગ જ છે. તો આ એમએસ ઓફિસની અંદર વર્ડ પ્રોગ્રામની શોધ ક્યારે કરવામાં આવી હતી, કોણે કરી હતી તે જોઈએ. કે 25 ઓક્ટોબર 1983 રોજ અમેરિકાની માઇક્રોસોફ્ટ કંપનીએ ઓફિસ સંબંધિત કાર્યો સરળતાથી અને ઝડપથી થઈ શકે તે માટે એક સેટ બનાવ્યું. એ સેટ એટલે પ્રોગ્રામ બનાવ્યું, જેને આપ્યું એમએસ ઓફિસ. એને શું નામ આપ્યું હતું? એને એમએસ ઓફિસ નામ આપ્યું હતું. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે એમએસ વર્ડ જરૂર શીખીએ છીએ, પરંતુ આ માઇક્રોસોફ્ટ ઓફિસનો એક ભાગ છે. એટલે એમએસ ઓફિસની અંદર વર્ડ, એક્સેલ, એક્સેસ અને પાવરપોઈન્ટ બધું જ આવે છે. હવે જોઈએ કે આ વર્ડ પ્રોસેસ એટલે કે વર્ડ પ્રોગ્રામનો ઉપયોગ શા કારણે કરીએ છીએ. કે વર્ડ પ્રોગ્રામમાં રહેલી માહિતીમાં જરૂરિયાત મુજબ અલગ અલગ પ્રકારના ડોક્યુમેન્ટ કે પ્રોગ્રામ તૈયાર કરી શકાય છે. તમે વર્ડ જેવું ઓપન કરો તો એની અંદર તમને ઘણી બધી ફેસિલિટીઓ આપવામાં આવે છે. હવે એ બધી ફેસિલિટીઓ તમને હોમ, ઇન્સર્ટ, પેજ લેઆઉટ, રેફરન્સ, મેઇલિંગ, રિવ્યૂ અને વ્યૂ આ બધી મેનુ બાર પર જેટલા પણ મેઇન મેનુ આપ્યા છે એ દરેકનો ઉપયોગ કરીને તમે વર્ડ પ્રોગ્રામને એકદમ એટ્રેક્ટિવ બનાવી શકો છો. હવે આગળ જોઈએ અને જરૂરિયાત મુજબ સુધારા વધારા કરી શકાય છે. હવે માનો કે તમે કોઈ એક ડોક્યુમેન્ટ તૈયાર કરી લીધો છે, સેવ કરી લીધો છે. હવે તમને સમય જતાની અંદર તમને કંઈક સુધારા કરવા છે, સમય જતાની સાથે સાથે તમારે અંદર કંઈક ચેન્જીસ કરવા છે, સુધારા વધારા કરવા છે, તો તમે એની અંદર એ પણ કરી શકો છો અને એને પાછું સેવ કરવું જરૂરી છે. હવે આ જે સુધારા વધારા થઈ ગયા તો તમે આ ડોક્યુમેન્ટને વધારે આકર્ષક બનાવી શકો છો, સુધારા વધારા કરીને પણ. અને આવું કરવાથી સમયનો બચાવ કરી શકાય છે. એટલે કે આપણો જે શ્રમ છે, શ્રમ જે આપણે કરીએ છીએ એ શ્રમમાં ઘટાડો થાય છે અને સમયનો બચાવ થાય છે. એટલે આપણા કાર્ય કરવામાં બહુ લાંબા સમયની રાહ જોવી પડતી નથી. એટલે મિત્રો, આ હતું આપણું વર્ડ પ્રોસેસર એટલે શું. હવે જોઈએ માઇક્રોસોફ્ટ એમએસ વર્ડ શરૂ કરવાની રીત. વિદ્યાર્થી મિત્રો, હવે જે આપણો આવે છે બીજા નંબરનો સવાલ, માઇક્રોસોફ્ટ વર્ડ શરૂ કરવાની રીત. માઇક્રોસોફ્ટ એટલે અમેરિકાની જે કંપની છે એનું નામ માઇક્રોસોફ્ટ છે, એટલે આ વર્ડને આગળ નામ લાગે છે માઇક્રોસોફ્ટ વર્ડ. હવે એને શરૂ કરવાની બે રીત છે, જુઓ તમને અહીં સ્ક્રીન પર દર્શાવવામાં આવેલી છે. તો સૌથી પહેલી રીત છે સ્ટાર્ટ બટન, એની પર ક્લિક કરો. ત્યારબાદ ડાબી બાજુ તમને એક ઓપ્શન મળશે સ્ટાર્ટ બટનની ઉપર જ, ઓલ પ્રોગ્રામ્સ. હવે ઓલ પ્રોગ્રામ્સમાં ક્લિક કર્યા બાદ તમારે માઇક્રોસોફ્ટ ઓફિસ નામનું એક યલો કલરનું ફોલ્ડર દેખાશે. વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપજો ફરીવાર. સ્ટાર્ટ બટન પર તમારે સૌથી પહેલાં ક્લિક કરવાનું રહેશે. સ્ટાર્ટ બટન તમારું ડાબી સાઈડ નીચે ઓફિસ બટન જેવું દેખાશે. જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીં ડાબી સાઈડ આ જે ગોળ બટન છે માઇક્રોસોફ્ટ વર્ડ જેવું, એની પર માઉસનો એરો મૂકશો એટલે સ્ટાર્ટ બટન તમારું દેખાશે. ક્લિક કરો. ક્લિક કર્યા બાદ તમને જે ડાબો વિભાગ અને જમણો વિભાગ દેખાય છે એ ડાબા વિભાગની સાઈડ જે આ વ્હાઇટ કલરનો છે ત્યાં નીચે જુઓ ઓલ પ્રોગ્રામ્સ લખેલું છે, તો એની પર ક્લિક કરો. હવે તમારું માઇક્રોસોફ્ટ ઓફિસ નામનું એક ફોલ્ડર દેખાશે. જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીં સિલેક્ટ થયું છે, મેં માઉસનો એરો મૂક્યો છે તે, એની પર ક્લિક કરો અને
એમાં લખેલું છે છેલ્લેથી બીજું માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ 2060, એની પર માઉસને એરો મૂકો અને ક્લિક કરો. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, તમારું પેજ આવું દેખાશે. હવે પેજ આવી જાય એટલે સૌથી પહેલાં તમારે 2-3 વસ્તુનું સેટિંગ કરવાનું રહેશે, જે મેં તમને બાયોડેટામાં પણ બતાવ્યું હતું, શોર્ટકટ કીની અંદર પણ બતાવ્યું હતું. તો જુઓ એ કેવી રીતે કરવાનું રહેશે. તો સૌથી પહેલાં ટાઇટલ બારની નીચે મેનુ બાર આવે છે, એમાં જુઓ આ ફોન્ટ નેમની ઉપર પેજ લેઆઉટ મેનુ દેખાય છે વિદ્યાર્થી મિત્રો, એની પર ક્લિક કરો. હવે એમાં આવશે માર્જિન, તો માર્જિન પર ક્લિક કરો. ત્યારબાદ તમને પેજની સાઇઝ દેખાય છે, તો નેરો, નોર્મલ, મોડરેટ તમે લઈ શકો છો, આપણે લેશું નેરો. ઓરિએન્ટેશન, ઓરિએન્ટેશન એટલે કે તમારે આ પેજનું લખાણ ઊભું રાખવું છે કે આડું રાખવું છે, એનો દેખાવ બતાવે છે. પોર્ટ્રેટ એટલે ઊભું લખાણ અને લેન્ડસ્કેપ એટલે આડું લખાણ. હવે જુઓ સાઇઝ, તો સાઇઝ આપણે હંમેશા A4 જ લેવાની, કારણ કે આપણે પોર્ટ્રેટમાં લખીએ છીએ અત્યારે. હવે ત્યારબાદ આવે છે તમારું પેજ કલર, અગાઉના વિડીયોમાં બનાવ્યો હતું ફિલ ઇફેક્ટ. 2 કલર લાવવા માટે તમારે ક્યાં જવાનું રહેશે? પેજ કલર. સિંગલ કલર જોઈએ તો તમે ઉપરથી લઈ શકો છો, અને ડબલ કલર જોઈએ તો ફિલ ઇફેક્ટ, 2 કલર્સ, કલર 1 અને કલર 2. કોઈ પણ નીચે શેડિંગ સ્ટાઇલ લઈ લો અને ઓકે બટન પર ક્લિક કરો. હવે ત્યારબાદ આવશે પેજ બોર્ડર, તો તમે મનગમતી બોર્ડર લઈ શકો છો. ફરીવાર વિદ્યાર્થી મિત્રો, પેજ કલર આવી ગયા બાદ પેજ બોર્ડર લાવવા માટે તમારે પેજ કલરની બાજુમાં પેજ બોર્ડર લખેલું છે. હવે જુઓ તમે આટલે ક્લિક કરશો એટલે તમને અલગ અલગ બોર્ડર દેખાશે. હવે આ સાદી બોર્ડર પણ લાવી શકો છો, અથવા તમારે નીચે જુઓ સૌથી છેલ્લું આર્ટ લખેલું છે, એની પર ક્લિક કરો તો તમને આર્ટ પણ દેખાશે. જુઓ વિદ્યાર્થી મિત્રો, અલગ અલગ બોર્ડર જે પસંદ આવે તમારે લઈ લેવાની, ક્લિક કરો ઓકે. તો જુઓ તમને અહીં બોર્ડર દેખાશે ગુલાબની. તો આ પ્રમાણે તમારે દરેકે દરેક પ્રેક્ટિકલમાં સેટઅપ કરવાનું રહેશે. પેજ સેટઅપ કરશો તો જ તમારું લખાણ વ્યવસ્થિત દેખાશે, ચારે બાજુથી, ટોપ, બોટમ, લેફ્ટ અને રાઇટ, આ ચારે ચાર બાજુના ભાગોને કોમ્પ્યુટરની અંદર વર્ડમાં પેજ સેટઅપ તરીકે ઓળખવામાં આવે છે, પેજ સેટઅપ, પેજ માર્જિન. હવે બીજી રીત પર જઈએ, તો બીજી રીતમાં તમારે સ્ટાર્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે. હવે જ્યાં સર્ચ પ્રોગ્રામ્સ એન્ડ ફાઇલ લખ્યું છે, એ તમારી જે એરિયા છે આ લાસ્ટવાળો, એ તમારો રન એરિયા કહેવાય, ત્યાં લખવાનું રહેશે તમારે વિન વર્ડ. બધું સ્મોલમાં લખવાનું, કેપિટલ લખો તો પણ ચાલે. વિન વર્ડ, WINWORD, વિન વર્ડ લખીને તમે એન્ટર કી દબાવશો એટલે તમારું વર્ડ ઓપન થઈ જશે. જુઓ આ તમારું વર્ડ ઓપન થઈ ગયું. આ જે બીજી રીત છે એની શોર્ટકટ કી છે કીબોર્ડ પરથી કંટ્રોલ અને અલ્ટરની વચ્ચે વિન્ડોઝ R બટન દબાવવાનું રહેશે. કંટ્રોલ અને અલ્ટરની વચ્ચે એક વિન્ડોઝ બટન આવેલું હોય છે, એને દબાવેલું રાખો અને ત્યારબાદ તમારે R બટન દબાવવાનું રહેશે અને અહીં લખવાનું રહેશે વિન વર્ડ અને એન્ટર. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આ શોર્ટકટ કીની મદદથી પણ ઓપન થાય છે. તો આ હતું આપણું MS વર્ડની અંદર વર્ડ પ્રોસેસિંગ એટલે શું અને વર્ડ ચાલુ કરવાની રીત એટલે શું. વિદ્યાર્થી મિત્રો, મેં તમને વાત કરી કે વર્ડ એક પ્રોસેસિંગ પ્રોગ્રામ છે, એમાં તમે ઘણા બધા ડોક્યુમેન્ટ કે દસ્તાવેજો તૈયાર કરી શકો છો. એની અંદર તમે આઈકાર્ડ બનાવી શકો છો, બાયોડેટા બનાવી શકો છો, પેરેગ્રાફ રાઇટિંગ ટાઈપ કરી શકો છો, પાસપોર્ટ સાઇઝનો ફોટો બનાવી શકો છો. તમારે કોઈ વ્યક્તિને મેઇલ કરવો હોય તો તમારે મેઇલિંગમાં જઈને તમે મેઇલ કરી શકો છો. આ મેઇલ કરવા માટેનો સૌથી બેસ્ટ વે છે. જરૂરી નથી કે તમારે યાહુ કે જીમેલમાં તમારું એકાઉન્ટ હોય તો જ તમે કરી શકો, પણ સૌથી બેસ્ટ એકદમ ઇઝી વે છે તમારો MS વર્ડની અંદર મેઇલ મર્જ, એ તમે આની અંદરથી કરી શકો છો. તો હું આશા રાખું છું કે આપ સૌને આ વિડીયો જરૂર ગમ્યો હશે. ન સમજ પડે તો ફરીવાર આ વિડીયો જુઓ, અને જો કોઈ વિદ્યાર્થીઓ પાસે કોમ્પ્યુટર હોય તો તે વિદ્યાર્થીઓએ આ વિડીયોમાં જણાવ્યા મુજબ તમારે વર્ડ ચાલુ કરવાની રીત પ્રેક્ટિસ કરવાની રહેશે. ત્યારબાદ મેં તમને જે થિયરી જણાવી એ થિયરી તમારે જાતે વાંચવાની રહેશે. ધન્યવાદ.